તારીખ 11 થઈ ગઈ છે, એક મહિનો ને 3 દિવસ થઈ ગયા. બાપુ ધન્યવાદ છે મારા સુરપાલજી છુડાસમા ને બાપ, જાજુ નહીં પણ કદાચ આજ મારી ભગવતી મહાકાળી ના મારે દર્શન કરવાસમા મોતે નાળું માંડ્યું ને જમ જળાફા ખાય, પણ મા તોય એને એના સુરુ ની ચિંતા થાય, એને કેમ વિહરીએ કાગડા. ખરેખર ની મનમાં મારેથી નથી બોલાય ગયા, અને હું બોલીએ કોઈ એવું નથી, મારી આગળ કોઈ શબ્દ નથી, પણ મારી ભગવતી મારી દશ નામની સાધુ ની કાળક્યા, અરે કેવી માં. 8 તારીખે અમે સવારમાં બરોબર અહીંયા ધોલેરાના પાદરની માલપતિ મારા ભગીરથ છે, હું બે મારા ભાઈ બંધા ખંભો આપીને નીકળ્યા ને બાપ, તારે મારા સુરપાલ છે એટલું કીધું કે માં મારા મહેશ ના પગ લથડવા માંડ્યા છે, માં અને કદાચ મારા મહેશ ને જોતું પગે હાલી ન લાવ્યું ને, આ સુધી માંડી હું અન્ન નહીં લવો. આ પછી આ વાત કરતા નથી, બોલી નથી એકાતું મારશે, કારણ કે જેથી ભાઈ નો કાયમ આવે ને તેથી ભાઈ બંધ કાયમ આવે છે. અમે બરોબર અહીંથી નીકળ્યા ભાવનગર, મારે દવાખાના ની માલપા લઈ જવું હશે, ત્યાંથી મારી ભગવતી પાધરી હોય ને તો બધું પાધરું થઈ જાય બાપ. અમારા ભગીરથ છે એટલું કે ભાઈ આને આપણે ક્યાં લઈ જવો, આને પેરેલિસ છે, તો ભાઈ આને આપણે આમ માલાવાડા બાજુ લઈ જવી, તો અમે ગાડી ઈ બાજુ જવા દીધી. માલાવાડા ની માલપા ગયા, ડોક્ટરે નાયડ જોઈ, રિપોર્ટ ન કર્યા, નાયડ જોઈ અને કહી દીધું કે આ કામ મારું નથી. અમારા જગદીશ ભારથી બાપુ મારી હારે ભગીરથ છે, અને હું પોતે ગાડી હાંકું, પણ તારે અમને આવી ખબર નહોતી કે આવી વેળા અમારી માથે આવવાની છે. આજે આહું છે, અહીં તો હવે હરખના આહું કદાચ આવે, પણ એ સમય જે વિતાવ્યો છે બાપ, એ તો જેને વિસી કહ્યો હોય એને ખબર પડે, વિસીની વેદના તો કરડે એને ખબર પડે બાપ. ત્યાંથી અમે બરોબર આણંદ ની માલપા કૃષ્ણા હોસ્પિટલ ની માલપા એને ઇમરજન્સી માં દાખલ કરી દીધો, અને મારો ભાઈ કોઈ જગ્યાએ ફાઇલ ની માલપા એવું નથી લખાવ્યું કે આ મારો ભાઈ બંધ છે, અરે મારો ભાઈ છે. અને યા દાખલ કરીને એટલું કે પણ લાલાભાઈ મને હે હું મહેશ શાંતિ રાખ, આપણી હારે માતાજી છે, તને મગજ ની માલપા તાવ છે ને, તારો તાવ ઉતરી જાય એટલે તને સારું થઈ જાય છે, શાંતિ રાખ. અહીંયા ઘરે દીકરીઓ કકળાટ કરે, ઘરે ભાઈઓ કકળાટ કરે કે માં સાના ખૂણા ની માલપા એકલા એકલા રોવાનું. અમે તો અહીંયા હાજર હતા, પણ અહીં વાળાને શું થાય, એને હારવું હશે એને નહીં હારવું હોય. મારા શંભુ બાપુ તો એમ કે મારા મહેશ ને નથી હારવો, અને ખરેખર ની માલ પણ નહોતું હારવું, પણ અમે અમારા હયા માથે પથ્થર મેકીને એવું કહેતા હતા કે મહેશ ને કાંઈ વાંધો નથી બાપ.
ઈ અર્થાની મલપા 10 તારીખે અમે એને વાડીલાલમાં લઈ ગયા અને વાડીલાલની મલપાથી કોઈ અમને આગળ રસ્તો ન મળે એટલું કેવી કે બાપુ મારી ભગવતી ને મારી 10 નામના અખાડા ની મારી કામક્ષા કાળિકા ને કહેવા માંડો બાપ પણ મા હું ભગવો ભેખ રાવણ દેવ છું પણ મારા મહેશ ને ધોલેરા ની ધરતી માથે લઈ જાઉ ને તો મારી માતાજી જોગમાયા ના મઢે થી તારા મંદિર સુધી માંડી હું દંડવટ કરીને આવીશ માં આયા દીકરીઓ એમ કહેવાય કે નકોળા અપાસ કરવા માંડીશ હગુ વાલુ ગામ ગયે બધાય માતાજીને ગગરવા મળ્યા અમારા ભગીરથસિંહ એટલું કે આનું શું થાય છે અમારી તબિયત બગડવા માંડી ભાઈ હું અહીંયા છું તું ઘરે આટો મારતો રહે ને એકાબીજીને આશ્વાસન આપતો રહે આપણા ભાગમાં ભોળ્યો નાથ મહાકાળીએ છે તો મહેશ ને રાજી ખુશી થી આપણે પાછો લઈ જશું ભાઈ પણ સમય સમય નું કામ કરતો જાયશ બાપ અને દેવ કોઈ દુબળી નથી કદાચ કોઈ કહેતા હોય કે દેવ ખોટી ભુવા ખોટા દાણા ખોટા તો એનો નજર નો દાખલો છે બાપ કે મારી જોગ માયા નો હોય તો મારો મહેશ પાછો નો આવે 14 તારીખે હવાર ની માલપા અમારા જગદીશ ભારતી મારી ગુગરિયાળી મેલડી ને મારી કાળિકા ને મારી હિંગળાજ ને એટલું કે માં માડી અમે હું તારો અપરાધ કર્યો છે માં અને મારા શંકુ બાપુ અહીંયા માતાજી આગળ બેસી જાય એટલે માને એટલું કે માં અમે તારી આગળ આવું ક્યાં માંગ્યું તું માં તે અમને બધું આપ્યું પણ મારી આવું અમે તારી આગળ માંગ્યું નહોતું માં પણ હવે તું અમારો ધણી થઈ જાજે માં પણ તેથી મારી કાળકાએ કીધું હોય કે મારા દીકરા મુદાસ નહીં પણ કદાચ જમ આવી ગયા હોય અને જમને જીવને વેર હાલતા હોય અને ઝઘડા માંથી જીવને છોડાવી ન લાવો અરે સંભો તો તારી કાળકા નો કહેવાય આવી માતાજી આગળ આટું પડે છે પણ મારો તો સંબંધ હતો એટલે મેં એવું કીધું કે બાપુ મારો મહેશ ડોક્ટરે શું કીધું કે ભાઈ હવે આમાં કઈ મહેનત કરે એવું નથી હે આમાં કઈ મહેનત કરે એવું નથી આજ હાંજે અમે આને રજા આપી દેવાના છે અને એ તો અમે સાંભળવા વાળા હતા રજા આપી દેશે ભગીરથભાઈ આને લઈને ક્યાં જાય ઘરે જઈને જવાબ શું દેવો અમે ફાઇલ ની સાનામાના ઝેરોક્સ કરાવી લીધી કે કોઈ એવો હારો ડોક્ટર હોય એને બતાવી પણ બાપ કવિ કહે ને કે દુનિયાના કોરટુના શેડા આંબી જાય ડોક્ટરોની દવા ખૂટી જાય પછી માતાજી આવે એવો જ બનાવવામાં બન્યો 14 તારીખ થી હવાર થી મારા મહેશ ને બાટલા અને ઇન્જેક્શન બંધ થઈ ગયા કે હવે આમાં કઈ મહેનત કરવા જેવું છે નહીં અને તેથી મારી ભગવતીને પછી કીધું કે માં કદાચ મારો મહેશ હા સુધીમાં આંખું ખોલે તો મારી બાપુ નહીં એનું પરિવાર નહીં પણ હું તને મારી માંડવો કરી દઈશ માં અને બરોબર આ તો ભગવતીને સંજોગ ભેગા કરવાના હોય મારથી કે તમારથી ન થાય અને ઈ મારી કાળક્યા ઈ દશનામની કાળક્યા હોય તો ભલે સામુંડા હોય ખોડિયાર હોય મેલડી હોય બોટ હોય બલાળ હોય દેવ શક્તિ તો માં એક જ છે અને ઈ સમયની માલબા મારી ભગવતીઓના એક તાર થઈ ગયા અને 4:13 મિનિટે હું બરોબર મહેશના પગ ઝાલીને બેઠો છું આઈસીયુ રૂમમાં અમદાવાદ સિવિલની માલપા અને તારે મને મનને માલપા માતા વિચાર આપે આપણને શું હોય લાઈને મારા મહેશને પૂછું તો ખરો એ ભલે મને ભાળતો ન હોય પણ સાંભળે છે કે નહીં હવે જે 10 દિવસથી જે બે ભાન હાલતની માલપા પડ્યો હોય
20,000 રૂપિયાનું એક ઇન્જેક્શન આવે એવા 6-6 ઇન્જેક્શન લઈને રોજના છડતા હોય એને કાનમાં જઈને એટલું કીધું કે મહેશ ઘરે જ આવું છે, તારે મારે આમું માથું ઓલાવ્યું તો મારા ભાઈ એક વાર આંખું ખોલને. આંખો એનેથી ખુલતી નહોતી એટલે હું મૂંઝાઈ ગયો કે માં કદાચ હું કોકને બોલાવીશ ને આંખો નહીં ખોલે તો. એ આંખો એને છોડીને છેદ આધાર કર્યો એટલે એની આંખો ખુલે. આંખો ખુલે ને કીધું કે મહેશ તું મને ઓળખ્યા છે કે? હા, તમને તો ઈ બે ગતિ મારો મહેશ કાંડો ન થાય બાપ. અને ઈ વેળાની માલમાં મારી જોગ માયા એના શરીરની માલમાં પ્રવેશ કરી અને એમ કે ભાઈ કે જેમ ફૂકાઈ ગયેલું ઝાડવું હલ ભલે એમ મારી જોગ માયા. અને તેથી માતાજી તેથી મને બીક મટી ગઈ કે હવે મારો મહેશ ક્યાંય નહોતો. અને તેથી મારા શંભુ બાપુને પહેલો ફોન કર્યો, બાપુ આજથી સુધી અમે તમને કદાચ ખોટું કહેતા હશું પણ હવે આપણો મહેશ વિયો ગયેલો પાછો આવ્યો. અને તેથી મારી કાળજા એટલું કે કદાચ મારું 100 મહિનાનું છોકરું, અરે મારા 10 નામ સાધુનો દીકરો હોય, અરે હું હિંગળા જ બેઠી હોય, હું કાળક્યા બેઠી હોય, અરે હું માતાજી ઘુઘરિયાળી મેરડી બેઠી હોય અને જો બાપ હોશિયાળું આહુડું પડવા દઉં તો 10 નામ ધૂળાની કાળકા નો કહેવાય. તારું પરિવાર અહીં બેઠું છું, માં હું ભગવો ભેખ એક તારા દીકરા હાટું થઈને કઉ છું કે માડી તારા દીકરાનું તો બાવડું તે ઝાલી લીધું, તે માડી મળદાને તો બેઠું કરી દીધું પણ ભગવા ભેખના માથાના માંડવાની માલપા મારી 10 નામ સાધુની કાળકા મને એકવાર આવીને માડી ખમાતો કેમ? આજ આ નવરગ્રહ માંડવાની માંડવા જગ 33 કરોડ દેવ ભાવન વીર 60 જોગની 9 લાખ લોબળી આવે પણ હાલ ભેળ યાળી 1000 હાથ વાળી કરોડ કાતાળી દેવ ડાઢાળી એવી બધી માતાજીઓને તેડાવી હોય. અને જો બાપ આજ મન મારી કાળિકા ખમા ન કે તો મારી મને હક નો આવે હો બા. એ ભાઈ હે પણ માગી લે રે માગીલે અમારા દીકરા માગીલે તું માગી ન કરું તો. હે બાપ આ તું 10 નામ સાધુની કાળકા એટલું બોલું કે માગી લે બાપ. અને જો તું માગી ન કરી દઉં ને તો આ ધોલેરાની ધરતીની માથે આ ખંડેશ્વરની બાજુમાં આજ મે હીરા ભારતીની કાળકાએ તારું બાવડું ઝાલ્યું પ્રમાણ નો કહેવાય. પણ જગતની માલમાં માતો બધી હોય, ભુવાઈ બધા રમતા હોય પણ મારી ગઢ પાવાની કાળકા મારી 10 નામ સાધુની એકવાર ખમા કે અન ખમા કેન જો મડા બેઠા નો થાય તો મારી ગઢ પાવાની દેવી નો કહેવાય બા. એ આવી આવી
પરપરા ભાગનો બિહાવો બિહાવો મારી દેવી મારો ભાઈનો એ ફેરું મારો ભારતીનો ટેકો મારી હિંગળાજ મારી કાળિયા મનીષનો મારો નો ધારાનો એ મારી દેવી મારી આધાર મટતી નો